અમરેલી જિલ્લામાં આવેલ એક જબરદસ્ત ગૌશાળા વિશે આજે અમારી સમ્રાટ સમાચારની ટીમ દ્વારા એક મુલાકાત કરવામાં આવી હતી. આજે આપણે અહીંની ગૌશાળા વિશે તમામ પ્રકારની માહિતી સાથે તમામ ચિત્રો બતાવીશું અને આશ્રમની સંપૂર્ણ જાણકારી રજૂ કરીશું. ત્યારે આશ્રમ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મહુવાથી અંદાજે 25 કિલોમીટર દૂર અને અમરેલી જિલ્લાના રાજુલાથી અંદાજે 12 કિલોમીટરના અંતરે આ સુંદર મજાની ગૌશાળા આવેલી છે, જ્યાં ગામ માંડલ અને મોરંબી વચ્ચે આવેલું આ ગૌશાળા છે. હવે આપણે વાત કરીએ આ ગૌશાળાની અને આશ્રમની વિશેષતા વિશે. અહીં અંદાજે 6000થી પણ વધુ ગાયો છે, તેમજ અન્ય ઘણા બધા પશુઓ અને પક્ષીઓ પણ છે. આ ગૌશાળામાં વોડાવાળી ખોડિયાર તરીકે આશ્રમ ઓળખાય છે. આ ગૌશાળામાં એક મહાન સંત પણ છે. સાધુ મહાત્મા ખૂબ સારી રીતે ગાયોની સાર સંભાળ રાખે છે અને પોતે જ પણ ગાયો ચરાવવા પણ જાય છે. આટલી મોટી સંખ્યામાં ગાયો હોવા છતાં દરેક ગાયોના નામ આપવામાં આવ્યા છે. અહીંના જે બાપુ છે તે બાપુ કોઈ પણ ગાયને તેમના નામથી બોલાવવામાં આવતા ગાય તરત જ બાપુની ભાષા સમજી જાય છે. આવા અસંખ્ય જીવોનું ગુજરાન બાપુ ચલાવી રહ્યા છે. ત્યારે અમારી ટીમ દ્વારા બાપુને એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે આટલા બધા જીવોનું તમે કેવી રીતે ગુજરાન ચલાવો છો? ત્યારે બાપુએ ખૂબ જ સુંદર જવાબમાં આપી અને કહ્યું હતું કે હું ફક્ત નિમિત્ત છું. આ બધું કરવાવાળી માં ખોડિયાર છે અને ખોડિયાર માતાજી અને અહીં આવતા માતાજીના ગૌ ભક્તોની આર્થિક મદદ મળે છે. આજુબાજુના ગામ લોકો પણ ખૂબ જ મદદ કરે છે. અને બીજું એવું પણ એક પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજુલા નગરપાલિકા દ્વારા પણ રઝળતા ઢોરને અહીં મૂકી જવામાં આવે છે અને અહીં ઘરડા બળદ પણ અહીં લોકો મૂકી જતા હોય છે, પરંતુ દરેક પશુઓની અહીંના બાપુ ખૂબ સારી રીતે સેવા કરે છે. આ આશ્રમમાં નવરાત્રિ પણ બહુ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતી હતી, પરંતુ હમણાં કંઈક કારણોસર તે બંધ કરવામાં આવ્યું છે. અને અહીંની ગૌશાળામાં 108 જેટલી દીકરીઓના સમૂહ લગ્ન પણ બાપુ દ્વારા કરવામાં આવ્યા હતા અને ખૂબ સારો પણ કરિયાવર પણ આપવામાં આવ્યો હતો. ત્યારે આવી ઘણી બધી આશ્રમની વિશેષતા છે, જેથી કરીને દરેક દર્શક મિત્રોને વિનંતી છે કે આ ગૌશાળાની આવશ્યક વખત મુલાકાત કરવી જોઈએ અને દર્શનનો લાભ લેવો જોઈએ. હવે આપણે અહીંના જે સંત છે તેમની પાસેથી વિશેષ માહિતી મેળવશું. એનો અધિપતિ કે જેના માટે આ 25 માણસો થઈને આપશે તો જ ચાલશે. ત્યારે તમે આટલા બધા ગાયોનું કેવી રીતે પૂરું કરો છો? પૂરું કરવા વાળી માં છે ખોડિયાર, અને આજુબાજુના તમામ સ્વયંસેવકો મને મદદ આપે છે. ગાય મૂકી જાય છે, ગાયને નિરણ નાખી જાય છે અને વધારાની બચત મને આપી જાય છે. તો મેં ખરીદીને લાવીને પણ નિરણની વ્યવસ્થા, જોગવાઈ અમને ખાવા પીવાના માટે પૂરી વ્યવસ્થાનો ટાઈમ, ઓછા વધતું પડે તો એને સારવા જવાનું કે એની જે તમામ વિધેય વ્યવસ્થાઓ બધી માના ભરોસે ચાલે છે, શ્રદ્ધાથી માં ખોડિયારના ભરોસે ચાલે છે. મારી પાસે 1 વીઘો જમીન નથી કે મારી પાસે 1 લાખ રૂપિયાનું બેલેન્સ નથી, પણ હાજરથી ધારું હવારમાં તો માં ખોડિયાર કાં તો મારે જોઈએ છે એટલી નિરણ મૂકી દે, નહીંતર એના જરૂરત છે એટલા પૈસા મોકલી દે તો આપણે નિરણ ખરીદીને પણ એને આપણે ખવડાવી શકીએ છીએ. તો આ રીતે બધું રામ ભરોસે માં ખોડિયાળના ભરોસે હાલી રહેલું છે. કોઈ એવું નિશ્ચિત નક્કી નથી કે આટલા બંધારણના સેવકો છે તો આ 12 મહિને 1 લાખ રૂપિયા આપશે કે 50,000 આપશે કે આપણે 20 વીઘા જમીનનું વાવેતર છે. તો એ વાવેતર તો ઘણો કરાઈ ગયું છે, સેવકોને કઈ કઈ કોઈની પાસેથી જાર લે, ખેતર લે, કોઈને કહો વાઢી જશે. કારણ એટલી ગાયો છે, 380 તો મારી પાસે કુતરા છે. કૂતરા પણ આટલો પૂરો સમાજ છે કે મારો મરેલો જાનવર હોય તો એને જ્યાં ફેંકવામાં આવે છે તેનો ઉપયોગ કરતા હોય છે. જરૂર પડે એટલું ખાવાનું આપવામાં આવે છે. માતાજીના ભરોસે, પરમાત્માના ભરોસે પૂરેપૂરો વિશ્વાસ છે આપણને કે માં કરે એ બધું થઈ શકે, એનો વિશ્વાસ આપી હાલે.